લોકડાઉનનું પાલન કરાવવા ગયેલી પોલીસ ઉપર થયો હુમલો. 3 પોલીસકર્મી ઉપર કેટલાક શખ્સોએ અચાનક કરી દીધો હુમલો. 1 કોન્સ્ટેબલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જો કે પોલીસે 3 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધા છે. હાલ કોરોનાની મહામારીને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન છે. લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ જવાનો મરણીયા પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં સુરતમાં ખાખી ઉપર હુમલાની ઘટના સામે આવી છે. વાત કહી એમ છે કે ગત મોડી રાત્રિએ ઓલપાડ તાલુકાના બરબોદન ગામે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એક ચિકનની લારી ખુલ્લી હોવાની માહિતી મળતા પોલીસ લોકડાઉનનું પાલન કરાવવા ત્યાં પહોંચી. જો કે કેટલાક શખ્સોએ તમે કેમ વારંવાર અમારા ગામમાં આવી લોકોને ભેગા થતા અટકાવો છો અને દુકાન બંધ કરાવો છો કહીને પોલીસ ઉપર જ હુમલો કરી દીધો હતો. પોલીસ ઉપર થયેલા હુમલામાં ઓલપાડ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ઝવેર રાઘવભાઈ શિયાળને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેઓને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે કોન્સ્ટેબલ મુકેશ ચોગણિયા અને જીઆરડી જવાન અતિન દિનેશ પટેલનો બચાવ થયો હતો. આ તરફ ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા, DYSP સહિતના ઉચ્ચ અધિકારીઓને પોલીસ કાફલો બરબોદન ગામે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી ગ્રામજનોને પૂછપરછ હાથ ધરી હતી, જેમાં મસ્જિદ નજીક બેઠેલા 3 મુસ્લિમ યુવકોને પોલીસ ગણતરીના કલાકોમાં જ દબોચી લીધા હતા. પોલીસે ઉમર ફારૂક, ઇલ્યાસ બડે, મોહમ્મદ અઝહર હનીફ શાહ, મુસા દાઉદ રાવત, તલ્હા ઉર્ફે અબુ અય્યબ અડિયા, બકર અહમદ આડિયા, જુબેર અહમદ આડિયા સામે હત્યાનો પ્રયાસ તેમજ COVID-19ના જાહેરનામાના ભંગ અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો ઓલપાડ પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધી 3ની અટકાયત કરી જેલ હવાલે કરી દીધા છે. જો કે હુમલાખોર હજુ પણ પોલીસની પકડથી દૂર છે, જેને ઝપડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હવે પોલીસ બાકીના આરોપીઓને કેટલા સમયમાં ઝડપી પાડે છે એ જોવું રહ્યું. નિર્મલ પટેલ, ZSTV, સુરત. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના ઓલપાડ પોલીસ સ્ટેશનના બરબોદન આઉટપોસ્ટ ખાતે ગઈકાલે પોલીસ પર હુમલાનો એક બનાવ બનેલ છે, જેની વિગતમાં પેટ્રોલિંગમાં રહેલ પોલીસ જવાનને ગામના લોકોએ અમુક જગ્યાએ લોકડાઉનનું ચુસ્તપણે અમલ નહીં થતું હોવાના કારણે લોકોની સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અંગેની ફરિયાદો આવતા તે અંગે જગ્યા પર જતા પોલીસ કોન્સ્ટેબલ ઝવેરભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ તેમજ જીઆરડી જવાન યતિનભાઈ ઉપર સ્થાનિક માણસોએ થોડા 2-3 વ્યક્તિઓએ હુમલો કરેલ છે, જે હુમલામાં ઝવેરભાઈને ગંભીર પ્રકારની ઈજા પહોંચેલ છે. હાલ તેઓ સારવાર હેઠળ છે અને તેઓને અંગેની તપાસ હાલ ઓલપાડ PI કરી રહેલ છે અને બંને જવાનોની પરિસ્થિતિ સારી છે. આ ગુનાની ગંભીરતાને જોતા આની ઊંડાણપૂર્વકની તપાસ અને અમે સુપરવિઝન કરવા જોઈએ છે. હાલ 3 આરોપીઓ પકડાઈ ગયેલ છે, કુલ 6 આરોપીઓ છે, જેમાંથી 3 આરોપીઓ વોન્ટેડ છે. જે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું અને સમય મર્યાદાની અંદર દુકાનો ખુલ્લી હોય અને લોકડાઉનનો ચુસ્તપણે અમલ નહીં કરતા તેવી ફરિયાદ મળેલ છે. એ કલમ ડિઝાસ્ટર એક્ટની કલમ અને જુદી જુદી એક્ટની